અસલામવાલેકુમ બાળકો, આપણું ધોરણ એક માં હિન્દી. તો હિન્દીમાં આપણે અસાઇનમેન્ટમાં પ્રશ્ન 5 અના જોડકા બાકી છે એ આપણો પ્રશ્ન પૂરો કરીશું આજે. તો જુઓ, પ્રશ્ન 5 અમાં આપણે નંબર 5 પર આવ્યા છીએ. જોડકા નંબર 5 કે ભને ભથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો જુઓ, ગોર વર્તુળની અંદર ભસે ભગતનો મૂળાક્ષર આપ્યો છે અને એને ભસે ભગતના ચિત્ર સાથે જોડીને બતાવ્યું છે. અને અલગ અલગ ચિત્રો આપેલા છે વર્તુળની અંદર. જુઓ, ભઠ્ઠા, ભગત, ખરગોશ, ગધા, ભવન અને કેલા. તો આ ચિત્રમાં ભથી શરૂ થતા ચિત્ર સાથે એનું જોડકા બનાવવાના છે આપણે. હવે નંબર 6. તો નંબર 6 પર મને મથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો આ ચિત્રોમાં જુઓ, ગોર વર્તુળની અંદર મસે મકાનનું મૂળાક્ષર લખેલો છે અને મકાનના ચિત્ર સાથે એને જોડેલું છે. હવે એની વર્તુળની અંદર અલગ અલગ ચિત્રો આપેલા છે. જુઓ, બસ, મગર, ફણ, મછલી અને પતંગ. તો આ ચિત્રોમાં આપણે મથી શરૂ થતા શબ્દ સાથે જોડીશું. તો એમાં જુઓ, મગર, મછલી અને મકાન આ શબ્દો સાથે એના જોડકા જોડવાના છે. આ પ્રમાણે આજના વિડીયોમાં નંબર 5 અને 6નું જોડકાનું જે લેસન સમજાયું એ પ્રમાણે તમારે વિડીયોમાંથી જોઈને નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ. કોઈ અવાજ ના કરો.